જામનગરના ટાઉન હોલ ખાતે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલની ઉપસ્થિતિમાં યોજાયેલા લોક દરબારમાં વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકોએ વ્યાજખોરોના ત્રાસ અંગે રજૂઆત કરી હતી. જામનગરમાં વ્યાજખોરોના કારણે અનેક લોકો આપઘાત કરી રહ્યા હોવાના કિસ્સામાં વધારો થયો છે. આ દૂષણને ડામવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ દ્વારા પોલીસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી વ્યાજખોરો અને મુટલેગરો વિરુદ્ધના પ્રશ્નો રજૂ કર્યા હતા, જે અંગે એસપી શરદ સિંઘલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. વ્યાજવાળા લોકો એવા હેરાન કરે છે, પાંત્રીસ હજાર લેવાનો લાખ રૂપિયો લઈ લે છે, પછી એના લીધે માણસ બધે દવા પીને મરી જાય છે, નકર ભાગી જાય છે. એ લોકોના નાના નાના છોકરા ક્યાં જશે? લાખ રૂપિયા લઈ ને વ્યાજમાં મારી જ નાખે છે. પછી ઓલા સામુવાળા લોકો રેકડી કાઢતા જ નથી, ઘરમાં બેસી બે ત્રણ મહિના બેસે છે, કાંઈ વ્યાજ વાળાને ચિંતા કરીને પછી દવા પી જાય. આ ડીએસપી આગળ મેં એ જ રજૂઆત કરી છે કે આવા વ્યાજવાળા લોકો 35,000 આવી રીતે કરતા, તમે એનો કાંઈ સોલ્યુશન કરો, તમે એ લોકોને પકડો, હેરાન કરે. આજે જામનગરની અંદર ટાઉન હોલની અંદર લોક દરબાર ભરાણો હતો. એસપી સાહેબને લાખ લાખ અભિનંદન કે વ્યાજખોરને મૂતોડ જવાબ દેવા માટે આજે જે લોકો 45,000 રૂપિયો લીધો હોય અને 90,000 રૂપિયો વ્યાજ ચૂકવ્યું છે, રોજની 500 રૂપિયા પેનલ્ટી ચડે છે અને વ્યાજખોરો એટલો બધો ત્રાસ આપે છે કે ફોન આપણે ન ઉપાડી તો ઘરે પહોંચી જાય, ધંધો કરવો કે વ્યાજ ભરવું આપણા છોકરાઓના માટે. આપણે વ્યાજ હોય માની છે, પણ આટલું બધું વ્યાજ ન હોય, થોડુંક ઓછા ટકા વ્યાજ હોય. આટલું વ્યાજ તો ભારત સરકાર પણ નથી લેતી કે ચાઇના કંપની પાસેથી, જેથી કરીને કે ઓછા ટકા વ્યાજ હોવું જોઈએ, 1.5% છે, 1.25% છે, એટલું વ્યાજ હોવું જોઈએ. અટાણનો લોક દરબાર આ સાહેબનો બહુ સરસ છે અને ખરેખર લાંબા ટાઈમ પછી આવો એક દરબાર પાછો ગોઠવો, જેથી કરીને અમુક માણસો જે ગભરાયેલા છે, મૂંઝાયેલા છે, એને હિંમત મળશે અને એને ટેકો મળશે. પાછો 20 દિવસ પછી 21 દિવસ પછી પાછો રાખો, કેમ કે ખાનગીની અંદર હજી હાલમાં મારા જેવા માણસોને કહેવાની હિંમત આવે. મીડિયા ભાઈનો મારફતે જાહેરાત આપી હતી, એનો સારો પ્રતિસાદ પણ મળ્યા છે. કુલ 51 જેટલા ફરિયાદી આજે ફરિયાદ આપવા માટે આવ્યા હતા, એને ચાલુ થઈ ગઈ છે. એટલા વધારે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઈજાનો, મારામારીનો અથવા આપઘાતનો બનાવ બને છે. એક મુખ્ય કારણ અમે એમાં જોવા મળ્યું કે જો ગરીબ માણસો છે અથવા જો જેનો જરૂરતમંદ છે, આ બેંકો પાસેથી ઓછા લોન લે છે અને આ પ્રાઇવેટ માણસો પાસેથી વધારે ઇન્ટરેસ્ટ ઉપર લોન લે છે અને એને વીસીએ સર્કલમાં આવીને બધા પછી ફસાઈ જાય છે અને વધારે લોન ચૂકવાને કારણે એનો ઘર, જમીન અને દુકાન પણ વેચી મારે છે, તો પણ એને પાસે બીજા કોઈ રસ્તા ન હોય તો છેલ્લે આ લોકો આપઘાત કરતા હોય છે. આજે બધા અમે એમાં એક માણસની વિરુદ્ધમાં 3 અરજી આવી છે, તો જાણવા મળ્યું કે આ વધારે અહીંયા ન્યુસેન્સ છે, એના વિરુદ્ધમાં એફઆઈઆર પણ દાખલ થશે અને એને વિરુદ્ધમાં તડીપાર અથવા પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે. અને આજે મારો બધા થાના ઇન્ચાર્જ પણ અહીંયા હતા. અત્યારે આ હેડક્વાર્ટર ખાતે અને જિલ્લા ખાતેનો જો ડિસ્ટ્રિક્ટ લેવલ પર છે, પછી અમે તાલુકા લેવલ પર આ કાર્યક્રમ કરશે અને જેસે નેક્સ્ટ કાર્યક્રમ ધ્રોલ, લાલપુર અથવા જોડિયા ખાતે થશે અને ત્યાંનો બધા લોકોનો જો બી પ્રોબ્લેમ થાય ત્યાંય સોલ્યુશન થાય અને એ આપણે એક વાક્ય કહી શકે, પોલીસ આપનું દ્વાર, એવા પ્રોગ્રામથી અમે શરૂ કરીએ છીએ. અને ભવિષ્યમાં પણ આજે પણ જેટલા અરજદાર આવ્યા હતા એના ઉપર એનો ખાસ માન આપીને એને ઉપર ચોક્કસ અને ઝડપથી કાર્યવાહી થશે, તાકે પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર એનો વધારે વિશ્વાસ થશે. અને આપ સૌ મીડિયા ભાઈઓનો ફરીથી આભાર. છેલ્લા 4 કલાકમાં આપ અમે અહીંયા ખડે પગે રહ્યા અને ખાસ બધાનો સાંભળ્યો. ખૂબ ખૂબ આભાર.